પણ મોડી સાંજ સુધી પરત ઘરે આવ્યો ન હતો પછી સવારે અમે સગા સંબંધીઓને ફોન કરી પૂછપરછ કરવામાં આવી હતી પણ કોઈ સગા સંબંધીના ઘરે મારો પુત્ર ગયો ન હતો તેવું સગા સંબંધીઓએ જણાવ્યું હતું એટલી જ વારમાં ગામના સરપંચ આવી પહોંચ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે તમારો પુત્ર ખેડા ગામ પાસે રોડ પર મૃત હાલતમાં પડેલો છે અને ત્યાર પછી તેમના ભાઈ બહેનને પપ્પાને જણાવ્યું ત્યારબાદ પરિવારજનો જુનાખેડા ગામે પહોંચી ગયા હતા અને મૃત હાલતમાં પડેલ તેમના પુત્રને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડાયો હતો ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર ત્રેવીસ ના રોજ પોલીસ ફરિયાદ હાથ ધરી હતી ત્યારબાદ શહેરા પોલીસને આગળની કાર્યવાહી હાથ ધરી આશરે પંદર દિવસ થયા છતાં કોઈ આરોપીને પોલીસે પકડવામાં નિષ્ફળ તેવું લોકમુખી એક ચર્ચા થઈ રહી છે શહેરા તાલુકામાં વારંવાર આવા કેસ બનતા હોય છે તેવું પણ લોકો કહી રહ્યા છે અને બીજી બાજુ શહેરા પોલીસ આરોપીને પકડવામાં નિષ્ફળ ગઈ છે તેવું પણ લોકો કહી રહ્યા છે અને આ પામનાર પરિવારને પોલીસ ન્યાય અપાવશે કે કેમ નહીં તો આ લોકોમાં એક ચર્ચાનો વિષય થઈ રહ્યો છે કિશન બારિયા પંચમહાલ